રોજબરોજ ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. હવે ગ્રાહકો પણ જાગૃત થયા છે. ગ્રાહકો ન્યાય માટે ગ્રાહક તકરાર નિવારણ કમિશન કચેરીના દ્વાર ખખડાવી રહ્યા છે. ગ્રાહક તકરાર નિવારણ કમિશન કચેરીમાં પ્રમુખની અને સભ્યોની નિમણૂક કરી ન હોવાના કારણે ગ્રાહકોને ન્યાયમાં વિલંબ થઈ રહ્યો છે. રાજ્યમાં ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં 20 જિલ્લા પ્રમુખોની પોસ્ટ ખાલી છે. પ્રમુખની સાથે 49 બિનસરકારી સભ્યોની પણ પોસ્ટ ખાલી છે. તેને કારણે ગ્રાહક કોર્ટમાં ફરિયાદોનો ભરાવો થઈ રહ્યો છે. ગ્રાહકોને મહિનાઓ સુધી રાહ જોવાની નોબત આવી રહી છે. સંવેદનશીલ મુદ્દો છે. વિના વિલંબે ફરિયાદી ગ્રાહકોને ઝડપી ન્યાય મળે એ માટે સરકારમાં મેં રજૂઆત કરી છે અને આ ખાલી જગ્યાઓ 20 શહેર જિલ્લા પ્રમુખની પોસ્ટ અને 49 મેમ્બર્સની પોસ્ટ તાત્કાલિક ભરાવી જોઈએ. ગ્રાહક કોર્ટમાં 1000 અરજીઓ પેન્ડિંગ છે. 1000 ગ્રાહકો ન્યાય માટે રાહ જોઈ રહ્યા છે. જાન્યુઆરી 2023માં સમગ્ર ગુજરાતમાં ફક્ત એક મહિનામાં 1352 ફરિયાદ નોંધાઈ હતી. સિનિયર સિટીઝન પોલિસી ધારક દર્દીઓને વીમા કંપની સામે બહુ ફરિયાદ હોય છે. આ મેડિક્લેમની ફરિયાદનો ઉકેલ નથી આવતો. દર્દીઓને રિએમ્બર્સમેન્ટ નથી મળતું. કાયદેસરના યોગ્ય દાવાની રકમ ચૂકવવાને બદલે દાવો નકારવામાં આવે છે અને આથી ગ્રાહક કમિશનમાં અમદાવાદ શહેરમાં દરરોજ 10-12 ફરિયાદો અને ગુજરાતમાં 30 ફરિયાદો દાખલ થાય છે. હાલ રાજ્યભરમાં 35,000 જેટલી અરજીઓ પેન્ડિંગ છે. બીજી તરફ ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં પ્રમુખોની જગ્યા ખાલી છે. ત્યારે હાલ ક્યારે આ જગ્યા ભરાય છે અને ગ્રાહકોને ક્યાં ન્યાય મળે છે તે જોવું રહ્યું. સમાચાર અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે. અમરેલીના સાવરકુંડલાના ભાજપના પૂર્વ ધારાસભ્યનો વિડીયો વાયરલ થયો. પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીનો વિડીયો વાયરલ થયો છે. લોકસભાની ચૂંટણી સમયનો આ ભાજપ પૂર્વ ધારાસભ્યનો વિડીયો છે. ખુદ ભાજપ નેતાએ કોંગ્રેસને મત આપવાની શીખ આપી. વિડીયોમાં કાળુભાઈ વિરાણીએ પંજાને મત આપવાની વાત કરી. ફોન પર વાત કરતા કાળુભાઈ વિરાણીએ વિડીયો વાયરલ થયો છે. આ વખતે પંજાને મત આપી જેનીબેનને જીતાડવાના છે તેવું કહેતા જોવા મળ્યા. ભાજપ નેતાએ કહ્યું કમળમાં હવે કંઈ લેવાનું રહ્યું નથી. કાળુભાઈએ કહ્યું ભાજપ નેતાઓ કંઈ ધ્યાને નથી લેતા. વર્ષ 2007માં કાળુભાઈ વિરાણી ભાજપની ટિકિટ પરથી સાવરકુંડલા બેઠકથી જીત્યા હતા. પંજાબમાં મતદાન કરવાનું છે જેનીબેન ઠુમરને, બરાબર. કમળ હવે છે ને નીચે એમાં કઈ લેવાનું કઈ કરે એમ નથી. ધ્યાની નથી દેતા કોઈ. ડાભેરાને પોરો દેવાનો છે એટલે અત્યારે આ ચૂંટણી આપણે છે ને મહત્વની એટલે છે માધુજીભાઈ કે આને મહિના દીવો આપણે પંચાયતની ચૂંટણી આવી જાય. વાહે દાદાને થોડુંક ગોઠવીને ભેગું કરીએ ને એમાં પણ આપણે કાંઈ ના આવે. અમરેલીના સાંસદ ભરત સુતરિયાનો શાયરાના અંદાજ જોવા મળ્યો છે. સાંસદ ભરત સુતરિયાનો એક વિડીયો સામે આવ્યો છે. લાઠીમાં સત્કાર સમારંભનો આ વિડીયો હોવાની જાણકારી સાંસદ ભરત સુતરિયાએ ટોણાનો જવાબ પણ આપ્યો. હવાઓ કા ક્યા તો મેં બધા મેરે ખિલાફ જલ્દી જાતી હૈ જલ્દી. સાંસદ ભરત સુતરિયાએ શાયરાના અંદાજ સાથે પોતાની વાત તો રજૂ કરી જ, પરંતુ સાથે સાથે ટોણાનો જવાબ પણ આપ્યો. લાઠીમાં જાહેર મંચથી ટોણાનો તેઓ જવાબ આપતા જોવા મળ્યા. હિન્દીમાં બોલ્યા, કહ્યું હવે દિલ્હી જવાનું છે એટલે હિન્દી બોલવું પડશે. અગાઉ ચૂંટણી સમયે પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ મતદાન બાદ જાહેરમાં કહ્યું હતું કે ઉમેદવારને બોલતા પણ નથી આવડતું. એ વાત પર સાંસદ પદે ચૂંટાયા બાદ ભરત સુતરિયાએ હળવેથી જવાબ આપ્યો. આ બધું મને ઘણું શીખવાડ્યું ને, આ કહેતું કે બોલવાનું એ બધું લાઠીએ શીખવાડ્યું છે. પછી હું જિલ્લામાં આવ્યો છું તો આ અમારી પાઠશાળા છે. મારું નાનથી અહીંથી શરૂ કરવી. યહાં બેઠે હુએ ઇસ કાર્યક્રમ મેં ઇસ કાર્યક્રમ કે બરાબર ને કહું છું કાંઈ આગળ નથી. હિન્દી તો બોલવી પડશે.
વિધાનમાં ખબર મને ખબર પણ મને ખબર હોય ને ન્યાય મારે એમ ન કહેવાય મશાલા નું પાન ન્યાય કેવું પડે મીઠા પાન દીધી સુપારી દાલના સલી દાલના પછી આપણે ગુજરાતી હોય ને એટલે એમ કે વરિયાળી ના કહેવાય વરિયાળી ન કહેવાય એમાં પડે પડી સો દાલના બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. થરાદ સાંચોર હાઈવે પર બબાલ ટ્રકના સાઈડ ગ્લાસ અડી જતા બબાલ થઈ ડ્રાઈવરો વચ્ચે બબાલ થતા ટ્રાફિક જામ થયો. સ્થાનિકોએ આ મામલાને થાળી પાડી ટ્રાફિક દૂર કરવાનો પ્રયત્ન કર્યો તો બે ડ્રાઈવરો નજીવી બાબતને લઈને સામસામે આવી ગયા. સાઈડ ગ્લાસ અથડાવવાને લઈને બંને ડ્રાઈવરો વચ્ચે બબાલ થઈ પહેલા શાબ્દિક યુદ્ધ ચાલ્યું અને ત્યારબાદ તે ઝપાઝપી સુધી પહોંચી ગયું. જો કે આસપાસના જે લોકો હતા તેમણે બંનેને છૂટા પાડવાનો પ્રયત્ન કર્યો અને બંનેને સમજાવટથી દૂર ખસેડવાનો પણ પ્રયત્ન કર્યો જે બાદ ટ્રાફિક ખુલ્લો થયો. ચોમાસાને લઈ ખેડૂતો માટે ખૂબ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. 13 દિવસ બાદ ચોમાસાએ છલાંગ લગાવ્યું. સૌરાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ચોમાસું બેઠું. મધ્ય ગુજરાત સુધી પહોંચી ગયું છે ચોમાસું. 11 જૂનથી નવસારીમાં અટકી ગયું હતું ચોમાસું. અનુકૂળ સ્થિતિ સર્જાતા આગળ વધ્યું. હવે સમગ્ર ગુજરાતમાં ઝડપથી ચોમાસું આગળ વધે તેવી સંભાવના. 10 દિવસ સુધી નવસારીથી આગળ નહોતું વધતું પરંતુ હવે અનુકૂળ સ્થિતિ સર્જાઈ છે. જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ હતી દેશભરમાં છ તેણે ખૂબ જ મદદ કરી ચોમાસાને આગળ વધવામાં. દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને હવે ઝડપથી જ મધ્ય અને ઉત્તર ગુજરાત સુધી પણ ચોમાસું પહોંચી જશે તેવી આગાહી હવામાન વિભાગની. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ચોમાસું વસી ગયું છે. સૌરાષ્ટ્રમાં પણ આ જ રીતે આગળ વધી રહ્યું છે. મધ્ય ગુજરાત સુધી ચોમાસું પહોંચી ગયું હોવાની જાણકારી છે. તો ખેડૂતોને લઈને આ ખૂબ જ મોટા સમાચાર કારણ કે કાગડોળે રાહ જોવાઈ રહી હતી અને હવે 13 દિવસ બાદ ચોમાસાએ છલાંગ લગાવી. સહયોગી લખમણ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. લખમણ, અત્યારે કઈ દિશામાં કઈ રીતે આગળ વધી રહ્યું છે ચોમાસું? ચોક્કસથી છેલ્લા 13 દિવસથી ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા કે ચોમાસું આવે, આજે આગળ વધશે, કાલે આગળ વધશે, પરંતુ એવી જ રીતે ચોમાસે 13 દિવસ સુધી એક જ જગ્યાએ સ્થિર રહ્યા બાદ આજે ફરીથી ચોમાસે ગતિ પકડી છે અને ખૂબ સારી ગતિ પકડી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં એટલે કે વલસાડ છે, નવસારી છે, ડાંગ છે, તાપી, સુરત, ભરૂચ, નર્મદા આ તમામ જિલ્લાઓમાં ચોમાસું બેસી ગયું છે. ઉપરાંત ભરૂચ અને છોટાઉદેપુર અને વડોદરાનો થોડોક ભાગ કે જે મધ્ય ગુજરાતમાં આવે છે ત્યાં પણ ચોમાસે એન્ટ્રી કરી લીધી છે. સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર આ 3 જિલ્લાઓમાં થોડા ઘણા વિસ્તારો ચોમાસાએ કવર કરી લીધા છે. એટલે ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર છે કારણ કે ચોમાસું છેલ્લા 13 દિવસથી નવસારીમાં સ્થિર થઈને બેઠું હતું. વલસાડ, ડાંગ અને નવસારી આ 3 જિલ્લામાં એન્ટ્રી કર્યા બાદ ચોમાસાએ લાંબો આરામ કર્યો અને હવે ચોમાસું વિધિવત રીતે ખૂબ જ આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં એન્ટ્રી કરી લીધી છે. ઉપરાંત મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર સુધી ચોમાસું પહોંચી ગયું છે અને હાલ જે હવામાનની સ્થિતિ છે, જે સંજોગો સર્જાયા છે અને જોતા એવું લાગી રહ્યું છે કે ચોમાસું હવે ટૂંક જ સમયમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં કવર કરશે અને તમામ જિલ્લાઓમાં ખેડૂતો વાવણી કરી શકે એટલો વરસાદ થઈ શકશે. હાલ જે સ્થિતિ છે એ પ્રમાણે ચોમાસું આગામી દિવસોમાં પણ ગુજરાતમાં ગતિ પકડશે. દીપા લખમણ, કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ કહ્યું હતું કે સપ્તાહની અંદર આખા ગુજરાતમાં એન્ટ્રી થઈ જશે અને હવામાન વિભાગનું પણ એ જ પ્રકારનું અનુમાન હતું. તો એવો અંદાજ લગાવી શકીએ કે હવે 3-4 દિવસમાં જ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો આખો પટ્ટો કવર થઈ જશે? જે હાલ જે વાતાવરણ જે સર્જાયું છે, જે સ્થિતિઓ છે, જે ચોમાસાને ધક્કો મારી શકે, ચોમાસાને ખેંચી શકે એવી જે સ્થિતિઓ છે એને જોતા એવું લાગી રહ્યું છે કે ચોમાસું ખૂબ જ ઝડપથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં આગળ વધશે. પરંતુ હવામાનમાં જ્યારે કોઈ અનિશ્ચિતતાઓ આવતી હોય છે, ઘણી વખત વાતાવરણ અનુકૂળ ન પણ બને, ઘણી વખત હાલ જે જોતો હોય કે સ્થિતિ અનુકૂળ છે પરંતુ ક્યારેક કોઈ સિસ્ટમ એવી સર્જાય જેના કારણે થઈને ચોમાસાને વિક્ષેપ પડતો હોય છે તો થોડી ગતિ મંદ પણ પડી શકે. જેવું આપણે જોયું કે ચોમાસાની આ વખતે દેશમાં શરૂઆત જ વહેલી થઈ હતી અને એવું માનવામાં આવી રહ્યું હતું કે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું પહોંચે અને વહેલું પહોંચી પણ ગયું, પરંતુ ત્યારબાદ ચોમાસું એક જ જગ્યાએ સ્થિર થઈ ગયું કારણ કે વાતાવરણ અનુકૂળ નહોતું, જેના કારણે થઈને ચોમાસું સ્થિર થઈ ગયું અને ખેડૂતોએ લાંબી રાહ જોવી પડી. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે ચોમાસાને ગતિ મળશે અને સ્થિતિઓ અનુકૂળ રહેશે તો ખેડૂતો ટૂંક સમયમાં વાવણી પણ કરી શકશે. દીપા, આભાર લખમણ તમામ જાણકારી આપવા માટે. તો અનુકૂળ પરિસ્થિતિ છે અત્યારે અને તેને જોતા જ ચોમાસું ઝડપથી જ આખા રાજ્યને કવર કરી લેશે. જો કે ચોમાસાની એન્ટ્રી દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ થઈ ચૂકી છે.
સુરતમાં અકસ્માત કર્યા બાદ કાર ચાલકે બુલેટને 3 કિલોમીટર સુધી ઘસડ્યું. કડોદરા નજીક કારે બુલેટને અડફેટે લેતા બાઇક ચાલક રોડ પર પટકાયો. કારના બોનેટ પર બુલેટ ફસાતા કાર ચાલક માર પડવાના ડરથી ભાગ્યો. કડોદરા 4 રસ્તા ક્રોસ કરી કામરેજ તાલુકાના ઉભેડ સુધી બુલેટને ઘસડીને લઈ ગયો. બુલેટને કારથી ઢસડીને લઈ જતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અકસ્માતમાં બુલેટ ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી. કાર ચાલક સામે લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો. સુરતમાં અંગત અદાવતમાં બાઇકમાં આગ ચંપીની ઘટના બની. લીંબાદના મીઠી ખાડી વિસ્તારનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. માચીસ વડે પેટ્રોલ પાઇપમાં આગ લગાવીને એક વ્યક્તિ સીસીટીવીમાં કેદ જોવા મળ્યો. સમીર શેખ નામના વ્યક્તિ પર બાઇક સળગાવવાનો આરોપ મુકાયો છે. 17 અનવર સતાર નામના વ્યક્તિની બાઇક સળગાવી દેવામાં આવી. બાઇકમાં આગ ચંપી બાબતે લીંબાયત પોલીસમાં ફરિયાદ કરાઈ. લીંબાયત પોલીસે સીસીટીવીના આધારે તપાસ આરંભી છે. તો આ વ્યક્તિ જુઓ સીસીટીવીમાં કેદ. આ વ્યક્તિ અહીં બિલ્લી પગે આવે છે, ત્યારબાદ જે બાઇક છે તેના પેટ્રોલ પાઇપમાં માચીસની સળી વડે આગ લગાવી દે છે. બાઇકને આગને હવાલે કર્યા બાદ તે ત્યાંથી નાસી જાય છે. જોકે હવે આરોપ મુકાયો છે સમીર શેખ નામના વ્યક્તિ પર કે તેણે જ આ ઘટનાને અંજામ આપી. જાહેરમાં દુકાનમાં દારૂનું વેચાણ, જુનાગઢ પોલીસને ચેલેન્જ કરતો વિડીયો વાયરલ થયો છે. દુકાનમાં દેશી દારૂનું વેચાણ વિડીયો વાયરલ થયો. જોશીપુરાના શાંતેશ્વર વિસ્તારનો આ વિડીયો હોવાની શક્યતા છે. વાયરલ વિડીયોમાં સાફ જોઈ શકાય છે કે રોડ પાસે જ એક દુકાન છે જ્યાં માલ સામાનનું વેચાણ થાય છે. દુકાનની બાજુમાં જ ઘરમાં બાર છે જ્યાં દારૂડિયાઓ માટે બારની સુવિધા ઊભી કરાઈ છે. એટલું જ નહીં, વિડીયોમાં જોવાઈ રહ્યું છે કે બારમાં દારૂડિયાઓ દેશી દારૂ પણ પી રહ્યા છે. સવાલ એ થાય છે કે શું આ રીતે જ દારૂબંધીનો કડક અમલ થાય છે? શું આ દ્રશ્યો જૂનાગઢ પોલીસને નથી દેખાતા? જૂનાગઢ પોલીસની કામગીરીના ધજાગરા ઉડાડી દેતો આ વિડીયો વાયરલ થયો છે. ખાસ વાત એ છે કે હવે દેશી દારૂની ડ્રાઈવ શરૂ કરાઈ છે. તો આ વિડીયો વાયરલ થતા જ સવાલ ઉઠી રહ્યા છે પોલીસની કામગીરી પર કે આખરે કઈ રીતે તેમની દેખરેખ હેઠળ આ રીતે દારૂની હાટડી ધમધમી શકે. એક દુકાન છે, તેની બાજુમાં એક જગ્યા છે જ્યાં બાર બનાવવામાં આવ્યો છે. દારૂડિયાઓને પૂરી સવલત, પૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે કે તે અહીં આવે, દારૂની મહેફિલ માણે અને ત્યારબાદ જતા રહે. રાજકોટના ઉપલેટાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ઉપલેટાના તણસવા ગામમાં કારખાનાઓમાં બાળકોના રહસ્યમય બીમારીના કારણે મોતનો મામલો સામે આવ્યો છે. કોઈ બીમારીના કારણે 4 બાળકોના મોત થઈ ગયા, જ્યારે કેટલાક બાળકો સારવાર હેઠળ છે. કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોના બાળકો બીમારીની ઝપેટમાં આવ્યા. તણસવા નજીક આવેલા 3 કારખાનાઓમાં કોઈ કારણસર છથી 7 બાળકોની તબિયત બગડી હતી, જેથી બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, જ્યાં અત્યાર સુધીમાં 4 બાળકોના મોત થઈ ગયા છે. કારખાના માલિકો મુજબ ઝાડા ઉલટીના કારણે મોત હોઈ શકે છે. બીમારીનો ભોગ બનેલા મોટાભાગના પરિવારો મધ્યપ્રદેશના છે. ઘટનાને પગલે આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ અને કારખાનાઓમાં બાળકોના આરોગ્યની તપાસ શરૂ કરી. પ્રાંત ઓફિસર, મામલતદાર, TDO, કલેક્ટર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બાળકોના મોતનું કારણ જાણવા તપાસ શરૂ કરાઈ છે. 4 બાળકો હતા, એમાં 2 બાળકોનું મૃત્યુ પામ્યું છે. બે બાળકો અત્યારે જામનગર સિવિલમાં હાલ સારવાર નીચે છે. ને પહેલાં અમે ઉપલેટા સિવિલમાં લઈ ગયા હતા, જ્યાંથી ટ્રાન્સફર કરીને જૂનાગઢ મોકલા છે. અને જૂનાગઢથી અમને સિવિલમાં જામનગર સિવિલમાં મોકલા છે. કાર્યવિધિની બધે સરકારી કર્મચારીની બધે નક્કી કરે છે કે શેના ઉપર બન્યું છે. એ હજી કંઈ જાણ પૂરી થઈ નથી કે કેના લીધે મોત થયું છે, કેના લીધે થયા છે, એની કાળજી જાણકાર હજી પૂરેપૂરી આવી નથી. મારું કારખાનું તણસવા રોડ ઉપર આવેલું છે. મારે એમાં 2 છોકરાઓ ઓફ થઈ ગયા છે. એક 5 વર્ષનો હતો અને એક 1.5 વર્ષની છોકરી. હવે કારણો કંઈ જાણવા નથી મળ્યા, પણ કદાચ અને ઝાડા ઉલટી થઈ ગયા હતા એટલે એના માટે સારવાર એ લીધી હતી કે દવાખાને એ લોકો ગયા હતા, પણ એમાં કંઈ સફળતા ન મળી. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ, DYSP, પોલીસ સાહેબ, પોલીસ ખાતું, મામલતદાર સાહેબ અને બધા અહીંયા આવી આરોગ્યની ટીમે બધા કારખાનામાં સઘન તપાસ કરી અને જે કોઈને કંઈ પણ તકલીફ હતી એને બધાને પ્રાથમિક સારવાર આપેલ છે. અને લગભગ અત્યારે કોઈ નહીવત કેસ છે, એકાદ દીકરીને અત્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરેલી અને ટોટલ 4 વ્યક્તિના 4 મૃત્યુ થયેલ છે અત્યારે આ
કારખાનાની અંદર કે દવાખાનામાં. રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લાના ઉપલેટા અને જે તરસવા ગામ છે ગરોદના, તેના વચ્ચે 10-12 કારખાના પ્લાસ્ટિકના પ્રોસેસ કરવાના કારખાના છે. ન્યૂ 18ની ટીમ પહોંચી છે, 4ના મોત ત્યાં. તેને લઈને આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે એનપીના મજૂરો અહીંયા પોતે કામ કરવા આવતા હોય છે, પોતાની રોજીરોટી કમાવા આવતા હોય છે. વાત કરી કે અલગ અલગ કારખાનામાં 2 બાળકોના જે મોત થયા હતા તેને લઈને, જે અત્યારે કારખાના માલિક એવા એવું કહી રહ્યા છે કે જે ઝાડા ઉલટી થતાં તેને ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યું હતું. જે વધુ ગંભીર એને તકલીફ થતા તેને જૂનાગઢ રિફર કરવામાં આવ્યું હતું. જૂનાગઢ 4 બાળકોના જે મોત થયા હતા તેને લઈને રાજકોટના આરોગ્ય ખાતા અને મામલતદાર કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ત્યાં ઘટના સ્થળે કારખાને પહોંચી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હાલ સીધા આપણે દ્રશ્યો બતાવીશ કે હાલ જે આરોગ્યની ટીમ છે તે કારખાનામાં પહોંચી છે અને કારખાનામાં જે મજૂરો કામ કરતા હતા તેના બાળકોને અત્યારે તે ચેકિંગ કરી રહી છે. અત્યારે જે 4 બાળકોના મોત થયા તેનું કારણ સાચું શું છે તેને લઈને આરોગ્ય ટીમ છે અત્યારે ત્યાં પહોંચી છે. જ્યાં ગણોદ ગામે જ્યાં કારખાના આવેલ છે ત્યાં પહોંચી છે અને તપાસ કરી રહી છે. હવે સાચી હકીકત એ છે કે જે નન્ની સી જાન છે, જે નાના બાળકો છે, જે નાના બાળકોને 4ના મોત થયા એનું સાચું કારણ શું છે, જે રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે તેનો મોતનું શું કારણ હતું. મુના બગાડી, ગુજરાતી ઉપલેટા. હવે ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી. રાજ્યમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની વકી. દક્ષિણ ગુજરાતમાં 6-8 ઇંચ વરસાદ થઈ શકે છે. સુરત સહિતના ભાગોમાં 4-5 ઇંચ વરસાદની સંભાવના. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા. મધ્ય ઉત્તર ગુજરાતમાં 1 ઇંચ વરસાદ વરસી શકે છે તેવી આગાહી. ગુજરાતમાં ચોમાસું મંદગતિનું થયું હતું, હવે વિદર્ભમાંથી થોડુંક આગળ વધ્યું છે. પરંતુ આ ચોમાસું જે છે એ હાલમાં આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ આહવાડક વરસાદ, વ્યારા વગેરે ભાગોમાં 6-8 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. સુરત વગેરે ભાગોમાં 3-4 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમરેલીના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. ભાવનગરના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં પણ કંઈક વરસાદ થશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં 1 ઇંચ આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે. 28 જૂન બાદ અનરાધાર વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. રાજ્યના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદની વકીવક કરાઈ. કેટલાક ભાગોમાં 8 ઇંચ વરસાદ થઈ શકે. સૌરાષ્ટ્રના ભાગમાં પણ 8 ઇંચ વરસાદ થઈ શકે છે. જૂન પછી વરસાદી વહન જબરું આવશે. પશ્ચિમ ઘાટમાં શરૂ થયેલું વરસાદી વહન અરબસાગરમાં, જે કર્ણાટક ગોવા ઉપરાંત કોંકણ આ ભાગમાં શરૂ થયું, પણ ભીષણ વરસાદી વહન મુંબઈ થઈને દક્ષિણ ગુજરાતમાં થઈને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં આવવાની શક્યતા રહેશે. અને આ જે વહન છે એ પશ્ચિમ ઘાટમાં મુસળધાર વરસાદ કરશે. કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે. પરંતુ મુંબઈથી આગળ વધેલું આ ચોમાસું આહવાડના વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ કરશે. કોઈ કોઈ ભાગમાં 6-8 ઇંચ કે તેથી વધુ વરસાદ કરશે. જુલાઈ માસમાં વરસાદનું ભારે ખમ વહન. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી. અરબ સાગરમાં લો પ્રેશર બની રહ્યું છે. બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બની રહ્યું છે. ભારેથી અતિભારે વરસાદ વરસશે. કે જુલાઈ માસમાં એક ભારે ખમ વહન આવી રહ્યું છે. અરબ સાગરમાં બનતા લો પ્રેશરો, ડિપ્રેશનો અને બંગાળ ઉપસાગરમાં બનતા ડિપ્રેશનો અને લો પ્રેશરો અને મધ્યમાં બનતા લો પ્રેશરો, આ બંનેના કારણે વિશાખાપટ્ટનમાંથી જતું એક વહન અને અરબ સાગરમાંથી વહન, આ બંને વહનો એકબીજામાં ભળી જતા જબરદસ્ત વરસાદ થશે.